चलो दीकरा, हवे आपणे चैप्टर नंबर 14 छे तरंगो, एनो लैक्चर पहेलो एटले व्याख्याओ ने बधुं जोवानुं छे। तो सौथी पहेलो सवाल छे, तरंग एटले शुं? पहेलो सवाल छे, तरंग एटले शुं? तरंग बहु सिम्पल ने सादी व्याख्या કે ભાઈ માધ્યમમાં થતા, બીજી બહુ બધી વ્યાખ્યા નહીં જોવાનું, માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને તરંગ કહેવાય। માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને તરંગ કહેવાય। એટલે અમુક છોકરા કહે સર એટલે એટલે કહીને વિચારો કે આપણે કોઈક શાંત પાણી છે એકદમ, એમાં આ પાણીનું આખું પાણી છે, શાંત પાણી છે, એની અંદર તમે એક નાનો એવો પથ્થર નાખો બેટા, તો આવી રીતે સૌથી બેસ્ટ આ વિક્ષોભ જો છે માધ્યમમાં સતત કેવો જતો જાય આગળ, તો આ તરંગ થઈ ગયો। આ વિક્ષોભ ધીમે ધીમે આગળ વધતો જાય તો માધ્યમમાં થતાં વિક્ષોભની ગતિ, અહીંયા તમે વિક્ષોભ પહોંચાડો, વિક્ષોભ એટલે ખલેલ, ખલેલ વિક્ષોભને ટૂંકમાં કેવું હોય તો વિક્ષોભ એટલે ખલેલ, અડચણ, અડચણ તો ન કહેવાય, અડચણ તો જગ્યા રોકે, ખલેલ શાંત પાણીમાં પથ્થર નાખો તો આવા તરંગો ઉત્પન્ન થાય, તો આ વિક્ષોભ ધીમે ધીમે માધ્યમમાં આગળ વધે, તો આ થઈ ગયું તમારું તરંગ। માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને શું કહેવાશે બેટા? તરંગ। માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને શું કહેવાય દીકરા? તરંગ। માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને શું કહેવાશે? તરંગ। એક એનું બેસ્ટ ઉદાહરણ છે, બીજું ઉદાહરણ તમે આમ લેવાનું, એક બે ત્રણ ચાર આવી રીતે કંઈક બોક્સ મૂકી દઉં અને આને હું અહીંયાથી ધક્કો મારું, અહીંયાથી હું એને ધક્કો મારું, અહીંયાથી હું એને આમ ધક્કો મારું, અહીંયાથી કોઈક બળ લગાડું એફ, તો આ પડે કે આને પાડે, પછી આને પાડે, આને પાડે, આમ વિક્ષોભ આગળ જતો જાય, તો માધ્યમમાં થતા આ વિક્ષોભની જે ગતિ છે એને તરંગ કહેવાય, ધ્યાન રાખજો। બસ મેઇન વ્યાખ્યા પૂરી, માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને શું કહેવાશે બેટા? તરંગ। માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને શું કહેવાય? તરંગ। તરંગના આવે પ્રકાર, આવે પ્રકાર, તો એના પ્રકાર યાદ રાખજો, પ્રકાર। તો અત્યારે આપણે માધ્યમને આધારે પ્રકાર લેશું, બે પ્રકાર આવે, પહેલો છે માધ્યમને આધારે પ્રકાર, તો વિક્ષોભની ગતિને તરંગ કહેવાય। અત્યારે આપણે કયા પ્રકારની વાત કરીએ છીએ? માધ્યમને આધારે પ્રકાર। માધ્યમને આધારે બે પ્રકાર આવે, તરંગના બે પ્રકાર, ધ્યાન રાખજો, કોના બેટા? તરંગના બે પ્રકાર। કયા બે પ્રકાર? સિમ્પલ અને સાદા, બે ભાગ પાડી દેવાના, એમાં હું સર વિચારવાનું, તો એક આવે યાંત્રિક તરંગો, બીજા પછી લખો, પહેલાં યાંત્રિક તરંગો વિશે વાત કરી, એક આવશે યાંત્રિક તરંગો અને બીજું આવે બિન યાંત્રિક તરંગો, પણ એ પછી લઈએ, પહેલાં યાંત્રિક તરંગો। યાંત્રિક તરંગો એટલે શું? તો જે તરંગોના, જે તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે, જે તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે તેને યાંત્રિક તરંગો કહેવાય। આ ખાસ લખોને, હા, સ્થિતિસ્થાપક માધ્યમ આ મેઇન છે,
माध्यम नहीं जरूर पड़े हम लोग को चालो, पर हाँ स्थितिस्थापक माध्यम। सगेन तमे स्थितिस्थापक माध्यम एवं शब्द वापरो, एनु रीजन आपू जो आ पानी है एनी अंदर तमे पत्थर नाखो बराबर, तो ये धीमे धीमे आ खाली लागे पहुँचे। पानी है एटले हवे एना जगह कादो होय, कादो आ कादो छे, आ कादो छे किचन, किचन से किचन ना अंदर पत्थर ना खुद उठे, बस ये भाग में हम खाड़ो पड़ी है, पछी आगर ना जाए कारण कि कादो अथवा किचड़ तमे अत्यारे नी भाषा में केवू होय तो ग्ले क्ले क्ले छोकरा तमे नाना छोकरा क्ले लई ले, तो आनी अंदर तमे पत्थर नाखो तो खाड़ो पड़ी जाए। आज तमारू तरंग छे ने तरंग आगर ना जाए, तरंग आगर ना जाए, आ विक्षोभ आगर ना जाए, त्यां त्यां खाड़ो पड़ी जाए। ज्यारे आमा ये विक्षोभ तमारो ये आगर वधे એટલે પાણી એ સ્થિતિસ્થાપક માધ્યમ કહેવાય। એટલે આમ પોતાની સ્થિતિ મૂળ પ્રાપ્ત કરે, ધીમે ધીમે આગળ જાય તો જ થાય। હવે આમાં તો તમે પથ્થર નાખશો, આની અંદર તો પથ્થર નાખો તરત જ પછી ગતિ થતી શું થઈ જાય, આપણે પછી આગળ ન જાય, જ્યાં પથ્થર પડ્યો ત્યાં ખાડો થઈ જાય। એટલે આ યાદ રાખવાનું, સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે તેને શું કહેવાય, યાંત્રિક તરંગો કહેવાય। હવે સ્થિતિસ્થાપક માધ્યમમાં એવું તરત બીજો માધ્યમ તરત આપણને દાખલા તરીકે યાદ આવે છે, એમાં દાખલા તરીકે કોણ આવે, એમાં આવશે યાંત્રિક તરંગોની વાત કરી છે, એમાં આવે હવાના તરંગો, કારણ કે હવામાં પ્રસરતા, સોરી એટલે એમ કહેવાય આપણે પેલા ધ્વનિના તરંગો પછી બીજું કયું આવે બોલો, દોરીના તરંગો, ટૂંકમાં માધ્યમ આવે, પછી આવે પાણીના તરંગો, આ બધામાં જરૂર પડે। તો જેમાં સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે એને યાંત્રિક તરંગો કહીએ બરાબર। અને આમાં આવે યાદ રાખજો આ માધ્યમ સ્થિતિસ્થાપક છે એટલે ન્યૂટનની ગતિના નિયમોનું આ પાલન કરે, આ ન્યૂટનની ગતિના નિયમોનું આ શું કરશે પાલન કરે, કોણ યાંત્રિક તરંગો, કોના નિયમોનું પાલન કરે બેટા, ન્યૂટનની ગતિના નિયમોનું શું કરે બેટા પાલન, આ ધ્યાન રાખજો। ચલો આ તમારો મેઇન તફાવત, પહેલાં શું સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે તેને યાંત્રિક તરંગો એટલે માધ્યમ જોયું, આ સ્થિતિસ્થાપક ન કહેવાય, આ કાદવ છે અથવા તમે એને એવું કહ્યું કાદવ, સ્થિતિસ્થાપક માધ્યમ ન કહેવાય, કેમ પોતાની મૂળ સ્થિતિ પાછું પ્રાપ્ત કરતું નથી બરાબર। એટલે આ શબ્દ ખાલી સમજાવવાનો, તમારે તો વ્યાખ્યા જ લખવાની, જે તરંગોના પ્રસાર માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે તેને યાંત્રિક તરંગો કહેવાય, ધ્વનિના તરંગો, દોરીના તરંગો, પાણીના તરંગો, જેમાં જરૂર ન્યૂટનના ગતિના પહેલા નિયમોનું આ પાલન કરે બરાબર, આ પાલન કરે બરાબર, આટલું થયું તો યાંત્રિક પછી તરત જ આવી જાય। બીજું આવે બિનયાંત્રિક તરંગો, બીજું આવે બિનયાંત્રિક તરંગો, તો સર એમાં કોણ આવે, તો પહેલો જ આખો જે આ મુદ્દો લખ્યો એ છે કે ભાઈ જે તરંગોના પ્રસાર માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે એને યાંત્રિક તરંગો કહેવાય। તો આમાં માધ્યમ જે તરંગોના પ્રસાર માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર ન પડે એટલે માધ્યમ જોતું જ નથી આપણે તેને બિનયાંત્રિક તરંગો કહેવાય। અને આને એક બીજા નામે પણ ઓળખવામાં આવે વિદ્યુત ચુંબકીય તરંગો, આપણે આને વિદ્યુત ચુંબકીય તરંગો પણ કહીએ છીએ બરાબર। અને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે વિદ્યુત ચુંબકીય તરંગો। ચલો આટલું થયું, પછી આમાં દાખલા તરીકે આવશે અને હામે જ લખીએ આપણે દાખલા તરીકે, આમાં માત્ર એક જ આવે દાખલા તરીકે પ્રકાશના તરંગો, બાકી બધાને માધ્યમની જરૂર પડે સર। મને બિનયાંત્રિક તરંગોને આ નામ કેમ આપ્યું, કારણ કે પ્રકાશના જે તરંગો છે ને એ પ્રકાશના તરંગો એને માધ્યમની જરૂર નથી પડતી એટલે આપણે એને બિનયાંત્રિક તરંગો કહીએ। પણ આ જે પ્રકાશ છે, પ્રકાશ એટલે આપણે ભણી ગયા, પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ,
विद्युत चुंबकीय विकिरण। विद्युत चुंबकीय शू बेटा विकिरण आमा पालन न्यूटन गति नियमों पालन करे तो आमा न्यूटन ने गति नियमों आखो क्या लखो पालन न करें बराबर आ याद रख सीम्पल पहला व्याख्या मध्यम आमा मध्यम की जरूर पड़े आमा मध्यम की जरूर न पड़े आमा उदाहरण लखी नाखा आना पर उदाहरण लिखा अपने बराबर पीछे आ नियमन पालन करे आ नियमन पालन न करे अगत्य मुद्दों आम कणों तो आम शू खबर दाखला तरीके चलो ते दोरीना तरंगों लो दोरीना को तरंगों लो दोरीना तो दोरी आम आग होती आम आवा उत्पन्न तो तरंग आम जत हो तरंग आम जाए तो कणों से आ कणों आम ऊपर नीचे दोलन करे आ कणों क्या तो ऊपर नीचे दोलन करे आम अँ बदाज करे आ तो खाली वच्चे अँ करे अँ जीरो से अँ आ बदा कणों आ कणों बदाज कणों से ये आम ऊपर नीचे दोलन करे आम आम कोईपण ले लें एना जगह जो संग एना जगह बीजू आ क्या आम दोलन करे हाँ आना आधार प्रकार आना पी जोशू आप आमरु तरंग जाए आमरु तरंग जाए जोजो आमरु शू जाए बेटा तरंग आगे तो आज मध्यम कणों से बेटा आम तरंग करे आम बे बाजू तरंग प्रसरण की दिशा में आग पाचे दोलन करें टूंक में आ तो मैं तमने समझाऊ आम आप लखवा शू खबर आम कौन तरंग प्रसरण दरमियान तरंग प्रसरण दरमियान मध्यम कणों दोलन करे कौन शू करे बेटा दोलन करे आम जैसे आम प्रकाशना तरंगों मैं तमने कीधा तो प्रकाश तरंगों दूर हो तो दसमा धोर में उस तरह दौरेलू हे आम तो आम दूरन कर दूरे गुण थी बराबर तो एम आ रीते आ सदीशो है आ चुंबकीय क्षेत्र सदीशो है आज ऊपर दौर ने ये विद्युत क्षेत्र से तो विद्युत क्षेत्र सदीशो आ रीते बने दोलन करें आम दोलन बने थे चुंबकीय क्षेत्र सदीशो दोलन करें विद्युत क्षेत्र हाँ पर तरंग प्रश्न ने दिशा ने लम એટલે આમાં દોલન કોણ કરે માધ્યમના કણો દોલન કરે જ્યારે આમાં દોલન કોણ કરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરે ધ્યાન રાખજો આ વસ્તુ ભૂલાવી ન જોઈએ આ રીતે દોલન થાય विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र सदीशो एटले थीअरी केम थी आखी मध्यम की जरूर पड़े स्थितिस्थापक मध्यम की जरूर न पड़े थोड़ा ना पड़े मध्यम की जरूर पड़े मध्यम की जरूर न पड़े ध्वनि दोरी पानी आमा प्रकाशना आमा नियमन पालन करे नियमन पालन न करे तरंग प्रश्न दरमियान मध्यम कणों दोलन करे जैसे आमा विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र सदीशो दोलन करे आमरो तफावत બે માર્ક્સનો સવાલ તમારે જે રીતે આને મોટો કરવો એમ કરી શકો તમે આખું બે માર્ક્સમાં પૂછાય આખું બે માર્ક્સમાં પૂછાય આખો તફાવત બે માર્ક્સમાં પૂછાય અથવા બે વિશે માહિતી આપો ત્રણ માર્ક્સમાં પૂછાય પણ આ કોના આધારે પડ્યા આપણે માધ્યમના આધારે પ્રકાર પડ્યા હજી આનો બીજો આધાર પણ આવે માધ્યમ સિવાય આમાં પ્રશ્નને આધારે જે માધ્યમના કણોના દોલનને આધારે પ્રકાર પડે
आ मध्यमना आधार प्रकार पड़ा अपने मध्यमना आधार प्रकार। तो सर बीजो केव प्रश्न समझा चलो बीजा बे आए कई रीते बे आए एम क्या बे एम लंबगत तरंगो हवे से दोलन ना आधार प्रकार कोना दोलन कोनु दोलन मध्यम ना कणों ना दोलन ने आधार प्रकार। तो मध्यम ना कणों ना दोलन ने आधार आना प्रकार जो आप तो बे प्रकार आए एक आए लंबगत तरंग एक आए लंबगत तरंग बीजू आए संगत तरंग। चलो पहलो प्रकार नाम है लंब गत तरंग क्या तरंग लंब गत। तो सर एम हूँ याद रखो चलो आप तरंग प्रश्न हो नाम जाए तो आज मध्यम कणों हो आप तरंग प्रश्न ने दी सर तरंग आ बाजू होते तरंग आप आम आग जाए आग आज कणों से ये प्रश्न ने दिशा ने आ रीते लंब दोलन करें याद रखिए। तो लंबगत तरंगों में शू आए व्याख्या मध्यम कणों लंबगत तरंग हो तो जे तरंग प्रश्न दरमियान अथवा जे तरंग प्रश्न दरमियान कोना बेटा मध्यम मध्यम कणों तरंग प्रश्न दिशा ने लंब दोलन करे लंब जो लंब है ऊपर नीचे लंब दोलन करे तेने शू कहवा से बेटा तेवा तरंग ने तेवा तरंग ने क्या तरंग को कहवा बेटा लंबगत तरंग। तो बाजू में संगत ले लिए तो संगत तरंगों में शू आ तरंग दोरू ते तरंग आम जाए तमारी तरंग प्रश्न ने दिशा आ तरंग प्रश्न दिशा। तो आज कणों से आग पास दोलन करें तरंग प्रश्न की दिशा ने समांतर दोलन करें जी दिशा में तरंग प्रश्न जो आग पास आग पास आग पास थोड़ा लगस क्यों जे तरंग प्रश्न दरमियान बैठो आखो नहीं लखीश टूंक में लखीश जे तरंग प्रश्न दरमियान मध्यम कणों तरंग प्रश्न की दिशा ने आज लंब है ये जगह अँ जवाब आ जाए खाली समांतर समांतर दोलन करे तेवा तरंगों ने क्या तरंगों कहवा से संगत। पीछे आम दाखला तरीके आए हमें हूँ से आज आए याद रखू आम एकज आम एकज आए संगत तरंगों में कौन आए खाली ध्वनि तरंगों आना उदाहरण में एक ज आए क्या ध्वनि तरंगों कारण के आ समांतर दोलन करें दिशा में अथवा दिशा ने समांतर जैसे आम बाकी बदा एट दूरी तरंगों पाणीना तरंगों पाणी में तमे विक्षोप उत्पन्न करो होड़ी मूकशो होड़ी आ दाखला तरीके आप विक्षोप तो जो आए आम विक्षोप होड़ी मूको होड़ी नानी होड़ी मूको आ रीते मस्त तो पाणी आम जेम आग जाए ने ते आम ऊपर जोजो ये आग न जाए आम ऊपर नीचे दोलन करें तो तरंग प्रश्न दिशा ने लंब आम होड़ी के रीते दोलन कर पाणीना कणों दोलन करें आम दोलन करें એટલે આવી જાય ક્યાં ગયું પાણીના તરંગો।
ध्वनि ना तरंग। पशी बीजों को याद आए उसमें दिख रहा है उन्हें, दोरी ना तरंगो, पानी ना तरंगो, ध्वनि ना तरंगो, नहीं है बीजू कोई खरु, दोरी पानी हाँ प्रकाश पर आम आ जाए। केम प्रकाश ना तरंगो, कारण प्रकाश में विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र सदिशों जो तरंग आम जाए, विद्युत क्षेत्र आम लंब दुलंब करे, चुंबकीय क्षेत्र आम लंब दुलंब करे, એટલે આ થઈ ગઈ તમારું લંબગત તરંગ। પછી આ આગળ છે ને તરંગ એનું આમ આગળ વધે, આ રીતે આગળ વધે આમ, તો આ ઉપરનો જે ભાગ છે ને એને આપણે શૃંગ કહીએ છીએ, નીચેના ભાગને ગર્ત કહીએ, એટલે આ તરંગો શૃંગ અને ગર્તની મદદથી આગળ વધે। જ્યારે આમાં ધ્વનિના તરંગો આવે, આ તરંગો એ હું તમને સમજાવું, આ શબ્દ હમણાં સમજાવું, આ તરંગો સંગનન અને વિઘનનની મદદથી આગળ વધે। તમારા દીકરાઓને પ્રશ્ન થાય સર આ સંગનન અને વિઘનન એટલે શું, એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું, એટલે આટલું યાદ રાખો, હું તમને સમજાવું સંગઠન ને વિઘન એટલે શું, એટલે આપણે આટલું ભણ્યા બેટા જે તમને કમ્પ્લીટ આવડવું જોઈએ, આમાં ભૂલ ન થવી જોઈએ, સંગઠન અને વિઘનનની મદદથી આગળ વધે, ખબર પડી બેટા, સંગઠન અને વિઘનનની મદદથી આગળ વધે। આ તમારા તરંગોના પ્રકાર થઈ ગયા, તરંગો બધા આવી ગયા, તરંગ એટલે માધ્યમમાં થતા વિક્ષોભની ગતિ, તરંગ એટલે માધ્યમમાં થતા વિક્ષોભની ગતિ, યાંત્રિક તો માધ્યમની જરૂર પડે, સ્થિતિસ્થાપક આમાં માધ્યમની જરૂર ન પડે, ઉદાહરણ આમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થાય આમાં ન થાય, આ પછી આમાં હું આવે માધ્યમના કણો દોલન કરે જ્યારે આમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરે, પછી દોલન તો બે લંબગત ને સંગત, તો તરંગ પ્રસારની દિશાને લંબ દોલન કરે અને સંગ દોલન કરે, સંગ એટલે સાથે તરંગ પ્રસારની દિશામાં દોલન કરે, ઉપરના ભાગને શૃંગ અને ગર્ત, આ ખબર પડી ગઈ સર, આમાં ખબર ન પડી હું સમજાવું, સંગઠન અને વિઘનનની મદદથી આગળ વધે, હું હમણાં તમને સમજાવું આના પછીના પીરિયડમાં, આ વસ્તુ છે। અને એક એક્સ્ટ્રા આપી દીધું છે, દ્રવ્ય તરંગ એક્સ્ટ્રા છે, પહેલાં નહોતા આવતા પણ હવે આવે છે દ્રવ્ય તરંગ। તો દ્રવ્ય તરંગ એટલે શું બોલ્યા, કયા તરંગો બેટા, દ્રવ્ય તરંગો, કોને કહેવાય દ્રવ્ય તરંગો, તો એમાં આવે ગતિમાન, ગતિમાન ગતિમાન શું બેટા, ઇલેક્ટ્રોન પ્રોટોન, તમારે આખું લખવાનું ટૂંકમાં લખું છું, ન્યુટ્રોન અને બીજા મૂળભૂત, અને બીજા જે મૂળભૂત કણો હોય, મૂળભૂત બહુ બધા આવે, આપણે આટલા યાદ રાખવાનું, મૂળભૂત કણો, મૂળભૂત ગુણ એટલું જ નહીં, સાથે સાથે અણુ અને પરમાણુ, તેમજ અણુ અને પરમાણુ, પરમાણુ સાથે સંકળાયેલા સંકળાયેલા તરંગોને શું કહેવાશે બધા, તરંગોને શું કહેવાશે બધા, દ્રવ્ય તરંગો। આ ભૂલ ન થાય, અને એક શબ્દ ખાસ યાદ રાખવાનો, સ્થિર ન હોવા જોઈએ, કમ્પલસરી ગતિમાન, ટૂંકમાં ગતિમાન કણો સાથે સંકળાયેલા તરંગોને દ્રવ્ય તરંગો કહેવાય, કયા તરંગો, દ્રવ્ય તરંગો, આ બધામાં કણો છે, કણો એટલે દ્રવ્ય થાય, આના આના રચનામાં દ્રવ્ય છે, દ્રવ્ય કણો છે, એટલે દ્રવ્ય તરંગો નામ આપ્યું, બરાબર। અને આનું ઉદાહરણ તમને કોઈ પૂછે તો એક જ ઉદાહરણ અત્યારે યાદ છે આપણને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા જે તરંગો છે, એટલે ઇલેક્ટ્રોનની ગતિ સાથે સંકળાયેલા સંકળાયેલા દ્રવ્ય તરંગો એનું ઉદાહરણ છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય, ઇલેક્ટ્રોન ક્યાં થાય બેટા, માઇક્રોસ્કોપ,
આ ભૂલ ન થાય, એટલે આટલા આવે. આ થઈ ગયું તમારું તરંગોના પ્રકાર. ધ્યાન આપજો, તરંગોના પ્રકાર થઈ ગયા, બરાબર. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.